नमस्कार मित्रों, अपने मोहा पहुंची गया छे ने वीर वसराज दादा नु मंदिर अहीं जे फाइल सिलेक्शन छे अहीं खोड़ा ऊपर छे, तो आपने अंदर जाई दर्शन करशुं। अत्यारे शाक मार्केट मोहा नी अंदर हूँ छू अने आपने मंदिर तरफ जई रह्या छे। तो आ मार्केट वाळो रोड छे, कटारिया शोरूम नी बराबर सामे वीर वसराज दादा नु मंदिर आवेलुं छे। तो नमस्कार मित्रों, अपने अहीं वीर वसराज दादा नु जे ढोड़ छे ये जगह ऊपर अपने पहुंची गया छे। आनु तमने एड्रेस कहो तो आ दरबारगढ़ एरिया छे, जे वासी तळाव जे आपणे शाक मार्केट मोवानी अंदर छे। तो अहीं जे वीर वसराज दादा नु जे ढोड़ हतुं लड़तुं मोवा सुधी पहोंच्यु हतुं, अने ए जग्या ऊपर आपणे अहीं ऊभा छीए। अने हमणां तमने वीर वसराज दादा नु जे ढोड़ छे तेमना हुं तमने दर्शन करावुं छुं। आनी पहेलाना वीडियोमां आपणे जे जोयुं त्यां ढूंढासनी अंदर जे वीर वसराज दादा नु जे मस्तक छे ये मस्तक ढूंढासनी अंदर छे, अने अहीं ढोड़ मोवानी अंदर लड़तुं आव्युं हतुं। तो ए अहीं मंदिरनी स्थापना छे, तो आ वीडियोमां तमने हुं एना दर्शन करावुं छुं। अने वीडियोमां बन्या रहो अने चेनलने लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो बन्या रहो वीडियो। મારી પાછળ વિડીયોમાં જોઈ રહ્યા છો તે વીર વસરાજ દાદાનું જે ધડ છે, તો એમનું અહીંયા ખૂબ સરસ મજાનું અહીં પણ એક મંદિર છે। આપણે ડુંડાસ પણ દર્શન કર્યા છે, અને અહીં જે વીર વસરાજ દાદાનું જે ધડ છે જે લડતા અહીંયા પહોંચ્યું હતું, તો તેમનું અહીં ધડ અને ખૂબ સરસ મજાનું એક નાનું એવું મંદિર છે આપણે શાક માર્કેટ મોવા। અને અહીં પણ બીજા મહાકાળી માતાજીની સ્થાપના પણ કરવામાં આવી છે, અને અહીં પણ આ વાસણા દાદાની સ્થાપના પણ અહીં છે, અને ઘણા બધા ચિત્રો અને ફોટા અને ખૂબ સરસ મજાનું નાનું એવું મંદિર છે વીર વસરાજ દાદા સોલંકી દાદાનું, તે પણ તમે વિડીયોમાં નિહાળો। તો નમસ્કાર મિત્રો, અહીં જે દર્શન કરવા માટે યશભાઈ આવ્યા છે, આપણે એમની પાસેથી આ મંદિર વિશે થોડીક માહિતી લઈએ છીએ, અને દાદા ઉપર એમને ખૂબ શ્રદ્ધા છે અને વારંવાર આવતા હોય, તો યશભાઈ થોડીક માહિતી આપો આપણા દર્શક મિત્રોને। મારું નામ જયેશ કાણકિયા, અને હું વર્ષોથી મોવામાં રહું છું, અને વર્ષોથી આપણે વાસણાવે દાદાને માનીએ છીએ, ઘણી શ્રદ્ધા રાખીને ત્યાં આવીએ છીએ। તો નમસ્કાર મિત્રો, અહીં સેવા પૂજા અને વીર વસરાજ દાદાની ખૂબ સરસ મજાની સેવા પૂજા કરે છે ઘનશ્યામદાસ બાપુ, તો અમારી સાથે છે અને આપણે અહીંની થોડી ઘણી માહિતી આપશે। તો તમામ મિત્રો અને દર્શકો તમે ધ્યાનથી સાંભળો, આપણે ઘનશ્યામદાસ બાપુ છે આપણે માહિતી આપે છે। સૌને મારા જય વાછરા દાદા, રોકેટ બ્લોગ અને આ ચેનલના સંચાલક મિત્રો, આપણા ભારતવર્ષના ઐતિહાસિક જે સ્થળો જે છે એની ખૂબ જ સરસ રીતે લોકોની અંદર કાયમ ક્રાંતિ લાવવા માટે, જનમાનસની કાયમ ક્રાંતિ લાવવા માટે ખૂબ જ સરસ મહેનત કરી ને આપણને આવા સરસ મજાના સત્ય ઇતિહાસો ઉપર આજનો સમય જે છે લોકો વ્યસન અને ફેશનની વાહે દોડ મૂકી રહ્યા છે, એવા સમયની અંદર આજે આપણા ધર્મસ્થળોનો સત્ય ઇતિહાસ તમારી સુધી પહોંચાડી રહ્યા છે, ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે, અને તમને બધાને એવી નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ બહુ મહેનત કરવી પડતી નથી, તો અચૂક દરેક ધર્મના ઇતિહાસોને ઉજળી કરનારા બધા મિત્રોને સહકાર આપજો, અને બ્લોગ ચેનલ ખૂબ જ સરસ રીતે તમારી સુધી ભારત વર્ષના એક જોરદાર ઇતિહાસ જેને કહેવામાં આવે છે એવા ધર્મરક્ષક, ગૌરક્ષક અને એક ખાલી જીભની માનેલી જે બેન હતા એના વચનને ખાતર આટલું મોટું એક ઇતિહાસ જેને આપણને આપ્યો કે કાળથી લઈને કૃષ્ણને વંદન કરવા ઊભું રહી જવું પડે, આવા સરસ ઇતિહાસિક સ્થળના દર્શન તમે જ્યારે કરી રહ્યા હો ત્યારે મિત્રો, અહીંનું અમારું એક બહુ જ સરસ મજાનું વૈશ્વિક સૂત્ર છે કે પહેલી રોટલી ગાય માતાને જ, એમાં તમારું શું કહેવું છે, હા કે ના? આ પ્રશ્ન વિચાર કરજો, રોજ આપણે બધા ખાતા હોઈએ છીએ, બે ટાઈમ જમતા હોઈએ છીએ, શંકર ભગવાને જેમ પોટિયાને શરીરનો ધર્મ સમજાવવા મોકલેલા ને આપણને બધાને ત્રણ વાર જમવું અને એક વાર નાહવું એવો આપણને શરીર ધર્મ સમજાવેલો,
વીર વચ્છરાજ સોલંકી વીર વચ્છરાજ એટલે કે વાસણા દાદા તરીકે આપણે બધા એને માનીએ છીએ. આશરે આજથી 1100 વર્ષ પહેલા દીવ રાજા હાથીજી મહારાજ અને કેસરબાના દીકરા વચ્છરાજ દાદા વાસણાવીર દાદાનો જન્મ થયેલો. અને દાદા અહીંયા કુંદનપુર નગરી એટલે અમારું મોવા અત્યારે જે હાલમાં કહેવાય છે, કતપર લાઇટ હાઉસ આવા આવી રીતને અત્યારે સમય પ્રમાણે બધાના નામ લેવાય છે. એ જગ્યાની અંદર બારૈયા પરિવારના માંડવે દાદા ત્રણ ફેરા ફરેલા અને રસ્તામાં બેને આશરો આપેલો દાદાને, બધાને છાશુ પાયેલી ગયા અને એને વચન આપેલું આ તો રાજપૂત ક્ષત્રિય અને ધર્મને રક્ષણનો અવતાર, એના વચનમાં ફેર ન પડે. અને એ સમયે જ્યારે ગાય માતાના ઉપર વિધર્મીઓ દ્વારા જ્યારે એની ઉપર દુઃખ દેવામાં આવે છે એવા સમયની અંદર દાદા લગ્નના ત્રણ ફેરા પૂરા કરે છે, ચોથો ફેરો અટકાવી અને ગાયના રક્ષણ માટે પોતે જાય છે અને બધું જ આખું ગાયનું ધણ લેતા આવે છે, વાળીને એક વાછડો રહી જાય છે એટલે દાદા પોતે એની હાથે મસ્તક મૂકીને ધણ લડતું લડતું જાય છે. ને આવી રીતે દાદા પૂજાય છે, ધડ મોવામાં છે, મસ્તક ઢૂંઢાશ છે, ડાબુ બાવડું ડાઠા છે, ટચલી આંગળી કચ્છ છે, ઘોડો આલાર ને ગાદી મંદિર દીવ જેમ આપણે શ્રીફળના પાંચ શેષ કરતા હોઈએ છીએ એવી રીતે દાદા પોતે શેષ થઈને બેઠા છે. ને ભારત દેશની અંદર નહીં પણ વિશ્વના દરેક વ્યક્તિને પોતાના સંતાનોને લઈને અહીંયા આવવાની જરૂર છે. ઐતિહાસિક જગ્યાઓમાં કે આપણી દેશની ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર આવા આવા યુગ પુરુષો જન્મેલા જે આપને ટેકો આપ્યો છે. આકાશને કોઈ બીજો ટેકો હોતો જ નથી, આમ આપણે જોઈએ તેમાં કોઈ બીજો ટેકો નથી બતાતો, પણ એક સત્ય, એક સતીત્વ, એક સુરવીરતા અને ચોથો છે કોઈ સાધુના ભજન, આ ચાર ના ટેકે આ ટકેલું છે, આ પૃથ્વી ટકેલી છે. તમારું એક વૈશ્વિક સૂત્રને યાદ રાખજો, પહેલી રોટલી ગાય માતાને જ એવી વિનંતી. આપ સૌની ઉપર વચ્છરાજ દાદા વાછડા દાદાની ખૂબ જ કરુણા પ્રાપ્ત થાય એવી અભ્યર્થના. જય વાછડા દાદા. બોલે વીર વચ્છરાજ દાદાની જય. મિત્રો, આપને ઘનશ્યામદાસ બાપુએ ખૂબ સરસ માહિતી આપી, એમના ઉચ્ચ વિચારો ખૂબ સરસ છે. તમે અવશ્ય એકવાર જ્યારે મોવા આવો છો તો અહીં માર્કેટ પાસે જ આ એક મંદિર છે, તમે અવશ્ય મુલાકાત લેજો. તો જય વીર વચ્છરાજ દાદા, જય વાછડા દાદા.